सदानंदाम्बोधि स्मितरुचिर पूर्णेन्दुवदन प्रफुल्लाम्बो जन्माच्छदसदृश शोभाक्षियुगल कृपापरावार श्रितसकलजीवातिसुखदो महाश्रेयो मूर्ति जयति सहि नारायण मुनि वर्णिवेशरमणीय दर्शनम मंदहासरुचिरादनाम्बुजम् पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनंदनमहं विचिन्तये ओम अवतारिणे श्री स्वामी नारायणाय नमो नमः ओम श्री हरि कृष्णाय नमो नमः ओम श्री पूर्ण पुरुषोत्तमाय नमो नमः। बोलो श्री स्वामी नारायण भगवाननी श्री हरि कृष्ण महाराजनी श्री घनश्याम महाराजनी जय। बधाई भक्तों ने थी जय स्वामी नारायण। सदगुरु निष्कुळानंद स्वामी मनगंजन ग्रंथनी अंदर निजमन अने परतक मननी वात करे छे। परतक मने निजमन उपर शब्द स्पर्श रूप रस अने गंध आ पांच बाणनो प्रहार कर्यो छे। जयरे आ पांच बाणनो प्रहार एने कर्यो त्यारे निज मने शब्दरूपी बाण ने शब्द ने आकाशनो भाग समझेलो होवाथी भगवान ने भगवान नो यश सांभळवा माटे भगवान ने भगवान ना भक्तोनो यश सांभळी सांभळी ने बीजा शब्दों ने आकाशनो भाग करीने आकाश में नाखी दीधा छे। एनो त्याग कर्यो छे ने हृदयस्थ थवा नथी दीधा एटले शब्दरूपी बाण ने जीती गयु छे। नीज मने शब्दरूपी बाण जे परतक मननु छे ने मरोड़ी नाख्यु छे तोड़ी नाख्यु छे। આગળ સદગુરુ નિષ્કુળાનંદ સ્વામી લખે છે સ્પર્શ શીત ઉષ્ણનો વાયુતનો વિકાર ભેટુ હરી હરિજનને અવર લાગે અંગાર સ્પર્શ શીત ઉષ્ણનો વાયુતનો વિકાર ભેટુ હરી હરિજનને અવર લાગે અંગાર। અહીં આગળ નિષ્કુળાનંદ સ્વામી લખે છે નિજ મન કેવી રીતે જીત્યું આ બધું પાંચે પાંચ બાણને તોડી નાખ્યા છે। શબ્દરૂપી બાણને આકાશનો ભાગ સમજીને તોડ્યું છે હવે સ્પર્શરૂપી જે બાણ છે જેની અંદર બ્રહ્માંડની અંદર સર્જાયેલા જેટલા દેવો મનુષ્યો પશુઓ પક્ષીઓ બધા જ એની અંદર ખેંચાઈ જાય એવો સ્પર્શ છે। શીત અને ઉષ્ણ ઠંડુ અને ગરમ લાગે મુલાયમ લાગે એવો સ્પર્શ છે। એ સ્પર્શ કરવા માટે પણ જીવની વૃત્તિઓ ખેંચાય છે। પરતક મનનું જ્યારે સ્પર્શરૂપી બાણ છૂટે છે ત્યારે નિજ મનને હલબલાવી નાખે છે। હાથી કેટલું બધું તાકાતવાળું પ્રાણી છે
परंतु स्पर्श करवा माटे हाथनी नो स्पर्श करवा माटे हाथी जे आखा झाड़वाना झाड़वा हलावी दे मकान ना मकान हलावी दे आवु बड़वाड़ू प्राणी छे परंतु एने जारे पकड़वामा आवे छे एने जारे नाथवामा आवे छे त्यारे नी प्रक्रिया एवी कहेवाय छे मोटो खाड़ो करी ऊपर तरनाथी ढांकी एनी ऊपर एक कागड़नी हाथनी बनावामा आवे छे हाथी एमा कामासक्त थईने एनो स्पर्श करवा माटे दौड़े छे स्पर्श करवा अने जारे हाथी स्पर्श करवा माटे त्यां जाय छे त्यारे खाड़ामा पड़े छे एने भूख्यो रीबावामा आवे छे अने त्यार पछी जे हाथी एटलू बड़वाळू प्राणी छे એને બે પગનો મનુષ્ય પોતાના ઈશારા ઉપર નચાવે છે એક સ્પર્શ રૂપી બાણ કેટલું ખતરનાક છે એ આપણને હાથી જેવા પ્રાણીની જે દુર્દશા થાય છે એના ઉપરથી ખ્યાલ આવી જાય જબરજસ્ત બળવાન વિષય છે આ વિષય રૂપી ફાંસલો એવો છે કેટલાયને કેટલાયને જેલની પાછળ મોકલી દીધા હશે કેટલાયને આ જગતની અંદર બરબાદ કરી દીધા હશે એવું જબરજસ્ત બાના છે ભગવાનનો ભક્ત સાવધાન બને સાવધાન બને જેનો સ્પર્શ કરવા ઈચ્છે છે એવા પદાર્થ એવો વ્યક્તિ બધું જ નાશવંત અને ધૂળનું છે કોઈ વ્યક્તિનો સ્પર્શ કરવા ઈચ્છે ત્યારે એને વિચાર કરવો જે તમારા ધર્મથી બહાર હોય એની અંદર કેવળ હાડ માંસ ચામડું પરું વિષ્ઠા મૂત્ર આ જ બધું ભરેલું છે અને જે પદાર્થો અતિશય મુલાયમ હોય અતિશય ઠંડા અતિશય ગરમ એવા પદાર્થોનો સ્પર્શ કરવા માટે જ્યારે લોભાય છે ત્યારે એની અંદરથી બહુ મોટું નુકસાન થાય છે જેવી રીતે સર્પ છે એ છે સુંવાળો પણ એને સ્પર્શ કરતા પ્રાણ જાય એવી રીતે સ્પર્શની અંદર ગમે એટલી મુલાયમતા રહી હોય પણ એવું સમજવાનું મારા આધ્યાત્મિક જીવનનો પ્રાણ અટકી જશે આવું સમજીને નિજ મન ભગવાન અને ભગવાનના ભક્તના ચરણ રજની સ્પર્શ સિવાય બીજા સ્પર્શને ઈચ્છતો નથી ભગવાનના સ્પર્શ અને ભગવાનનો ભક્ત હોય એના ચરણ રજની સ્પર્શ આ સિવાયના બીજા સ્પર્શને જેને હરામ કર્યા હોય એ કલ્યાણના માર્ગે ચાલી શકે કલ્યાણના માર્ગે ચાલી શકે બાકી તો આ વિષય એવો છે જે વિષયે મોટા મોટાને રોડી નાખ્યા છે જ્યારે 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 પણ જેને સ્પર્શ વિષયની અંદર બંધન થયું છે એવા વ્યક્તિઓના લાંબા ગાળે પતન થાય છે સ્પર્શ શીત ઉષ્ણનો વાયુતનો વિકાર વાયુનો વિકાર છે ભેટુ હરિહરિજનને અવર લાગે અંગાર ભગવાનને ભગવાનના ભક્તને ભેટીએ ભગવાનને ભગવાનના ભક્ત એના ચરણ રજને લઈએ એનો સ્પર્શ આની અંદર પણ અનેક પ્રકારના વિવેકો છે એ વિવેકથી જો આ બધું વર્તવામાં આવે તો પરતક મન સફળ ના થાય નહીં તો પરતક મન સફળ થઈ જાય ભગવાન અને ભગવાનના ભક્તને જ્યારે આપણે મળીએ ત્યારે એવો આપણા હૃદયમાં અહોભાવ હોય કે આ ભગવાનના કેવા મોટા ભક્ત છે આ ભગવાનના કેવા મોટા સંત છે આ ભગવાનના કેટલા વાલા ભગવાનને છે એવા વાલા છે એવા ભક્તના મને ચરણની રજનો સ્પર્શ મળ્યો એવા ભક્ત મને ભેટ્યા એટલે મારા કરોડો જન્મની કસર ટળી જગતમાં હજારોને કરોડોને વિષય માટે ભેટ્યો છું જ્યારે આજે ભગવાનને ભગવાનના સંત અને ભક્તને ભેટું છું એ મારા બહુ મોટા ભાગ્ય છે એવા અહોભાવથી ભગવાનના એવા ઓલિયા પુરુષ હોય ભગવાનના એવા એકાંતિક ભક્ત હોય ભગવાનના આત્મીય ભક્ત હોય એવા ભક્તનો જે ભેટીને
એના ચરણની રજ લઈને એવા ભક્તના કે એવા સંતના માથે હાથ પડે, માથા ઉપર હાથ મૂકે, એના કારણે જીવની બુદ્ધિ પાવન થાય છે એમ પ્રથમનું 18 મૂકે છે. પ્રથમનું 18. પણ આ બધું જ વિવેકે સહિત, મર્યાદાએ સહિત અને સ્ત્રી અને પુરુષ એની સભા નોખી છે એની મર્યાદાઓએ સહિત થાય તો એ કલ્યાણકારી થાય. પાછા આમાં હરિને હરિજન, હવે હરિજન ભગવાન, ભગવાનને તો કશું બાદ ના આવે, પણ જ્યારે હરિજન એટલે કે ભગવાનનો ભક્ત એ શબ્દ આવે ને ત્યારે બધા જ ધર્મો લાગુ પડી જાય છે. પોતાના વર્ણાશ્રમના ધર્મને ધ્યાનમાં રાખીને બધું થાય. કહ્યું કે મહારાજના મોટા સંતો એની પ્રસાદી જંબે કરીને બુદ્ધિ શુદ્ધ થાય, એના એના ચરણરજને તો મહારાજે કહ્યું કે સ્ત્રીઓ હોય તો એને સાધુ જ્યાંથી ચાલ્યા હોય ત્યાંથી ચરણરજ એ જગ્યાએથી લઈ લેવી, પછી એ ચરણની અંદર ચરણ સ્પર્શ કરીને કે ત્યાંથી રજ લઉં તો એ ધર્મની મર્યાદા તૂટે છે. એટલે શાસ્ત્રોની કોઈ પણ વાત હોય એને જ્યારે અહીંયા આગળ હરિને હરિના જન, એના ચરણની રજ લેવાથી એને ભેટવાથી સ્પર્શરૂપી વિષયને મરડ્યો છે નિજ મને, પરંતુ એની અંદર જ્યારે પણ કોઈ વાતને જ્યારે આપણે સાંભળતા હોઈએ સમજતા હોઈએ ત્યારે એ વાત જે થતી હોય એને સમજવી જોઈએ, પણ એ વાત માટેની જે ભૂમિકાઓ રચાયેલી હોય, ધર્મની જે મર્યાદાઓ હોય, વર્ણાશ્રમની જે મર્યાદાઓ હોય, એને ક્યારેય પણ લોપીને એક પણ મહિમાની વાત ક્યારેય કરવી પણ નહીં, સાંભળવી પણ નહીં અને એને ગ્રહણ કરવી પણ નહીં. જે કોઈ શાસ્ત્રમાં વાત છે એ શાસ્ત્રની વાતની પાછળ એની ઘણી બધી ભૂમિકાઓ છે. ધર્મની ભૂમિકા સૌથી મહત્વની છે. મહિમાના અથે જો ધર્મનો લોપ થતો હોય તો એવો મહિમા કોઈ કામનો નથી. માટે એને પણ ધ્યાનમાં રાખીને આ બધી વાતને સમજવી જોઈએ, નહીં તો પરતક મન છે ને, એક બાણ છોડ્યું હોય ને એ હજાર બાણ થઈને આવે, હજાર બાણ થઈને આવે. કારણ કે એવું ઘણી વખત મહિમાના ઓથે થઈ જતું હોય અને કલ્યાણના માર્ગે વિઘ્ન પણ ઊભું થતું હોય. માટે ભગવાનનો ભક્ત સાવધાન બને. સ્પર્શરૂપી બાણને નિજ મને જીતી લીધું છે. ભગવાનને ભગવાનના ભક્ત એની ભેગા જ રહેવું એને ગમે છે, ભગવાનને ભગવાનના ભક્ત એની સાથે જ રહેવું એને ગમે છે, જેના કારણે એને જગતના સ્પર્શ એકે ગમતા નથી. હવે ત્રીજું બાણ જે છે, રૂપરતી તન તેજની તાપર તૂટે ન તાન, રૂપ હૃદય ધરી રામનું ધરીએ નિત્ય પ્રત્યે ધ્યાન. જેમ શબ્દ આકાશનો ભાગ છે, સ્પર્શ વાયુનો વિકાર છે, એવી રીતે રૂપ રૂપી બાણ જ્યારે નિજમન ઉપર ચાલ્યું છે, જે તેજનો વિકાર છે એવું જે રૂપ, એની ઉપર તાન ના આવ્યું. કેમ? રૂપ હૃદય ધરી રામનું ધરીએ નિત્ય પ્રત્યે ધ્યાન. આ જગતની અંદર ભગવાનનું જેવું રૂપ છે એવું 14 લોકને વિશે કોઈનું રૂપ નથી. 14 લોકથી પર પ્રકૃતિ પુરુષ અક્ષર બ્રહ્મ સુધી પણ ભગવાનનું જેવું રૂપ છે. અક્ષરધામના મુક્ત સારૂપ્યપણાને પામ્યા છે, એ મુક્તિને પામ્યા છે, ભગવાન જેવું રૂપ એમની પાસે છે. છતાં પણ ભગવાન થકી તો એવા અનંત ભગવાન જેવા રૂપવાળા થાય છે, પરંતુ ભગવાન તો ભગવાન છે. આ ત્રિલોકીમાં કે 14 લોકમાં કોઈ રૂપ એવું નથી જે ભગવાન જેવું હોય, જેની ભગવાનને ઉપમા દેવાય. શ્રીજી મહારાજ પોતે કહે છે જેની ઉપમા દેવાય. આ બ્રહ્માંડમાં કોઈ એવો સ્પર્શ નથી કે ભગવાનના સ્પર્શ તુલ્ય એને ઉપમા દેવાય. કોઈ સ્પર્શ એવો નથી, કોઈ આ બ્રહ્માંડની અંદર એવો શબ્દ નથી કે જેવો ભગવાનનો શબ્દ હોય, એના જેવો સ્વયંનો શબ્દ એક પણ નથી. માટે શબ્દને જો સાંભળવો છે તો એવો વિચાર કરીએ, મારા મહારાજ મારા માથા ઉપર સ્પર્શ કરવો છે તો મારા મહારાજ
મારા માથા ઉપર હાથ મૂકીને હાથ ફેરવતા હોય અને શબ્દથી બોલતા હોય, મેરો મેરો કહી, મેરો મેરો કહી, મેરો મેરો કહી, મેરો મેરો કહી. બ્રહ્માનંદ સ્વામીએ કીધું મેરો મેરો, મારો વાલો, મારો વાલો, મારો વાલો, એમ મહારાજ શબ્દ બોલતા હોય, મારા માથા ઉપર હાથ ફેરવતા હોય, એવો કે દિવસે દિવસ આવશે? આવી જે વાટ જોતો હોય એને જગતના શબ્દ સાંભળવાની ઈચ્છા ન થાય, એને જગતનો સ્પર્શ કરવાની ઈચ્છા ન થાય, એને એમ થાય સ્પર્શ કરે તો મારા મહારાજ કરે, મારા મહારાજ મારા માથા ઉપર હાથ મૂકે, મારા મહારાજ મને ભેટે. મોટા મોટા સંતોના લખેલા કીર્તનો ગજબના છે, એ કીર્તનોના ભાવની અંદર જો ડૂબી જઈએ ને તો જગતના સ્પર્શ અને જગતના શબ્દમાં રસ નહીં રહે. જગતનું રૂપ છે હૃદય નહીં ધરાય, અહીં લખ્યું છે નિજ મને કેવી રીતે રૂપ રૂપી બાણને મરોડી નાખ્યું પરતક મનના. પરતક મને તો 1000 જાતના રૂપ મોકલ્યા, કેટલી પ્રકારના રૂપ આજ દિવસ સુધી કેટલી પ્રકારના રૂપ પરતક મને મોકલ્યા છે. જે રૂપ જીવને ગમતું હોય છે એ રૂપ ખરેખર જોઈએ તો વિકારવાન રૂપ છે. ગમે એટલો રૂપાળો કોઈ દેખાતો હોય, 12 વર્ષનો હોય ત્યારે કેવો રૂપાળો દેખાતો હોય, 14 વર્ષનો થાય ત્યારે કેવો રૂપાળો દેખાતો હોય, 16 વર્ષનો થાય ત્યારે રૂપાળો દેખાતો હોય, પછી ધીરે ધીરે મોઢે ખીલ ચાલુ થાય, પછી ધીરે 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 એની ઉંમર થાય, પછી દોડા વાળ થાય, પછી ફાંદ નીકળે, પછી લબડી પડે, પછી 70 વર્ષનો થાય, 80 વર્ષનો થાય, ભાઈ ફોટો કેવો આવે? એ દાદા તમારો 14 વર્ષનો ફોટો કેવો હશે? છે કે નહીં બોલો, કેવો હશે એ ફોટો? અને હવે અત્યારે ફોટો લે તો લબડી ગયા કે હવે એના એજ કે બીજા? તો કે એના એજ. રૂપ છે એ રૂપ સમયાંતરે વિકરને પામે છે, કેતા રૂપમાં બદલાવ આવી જાય છે. પુરુષનું હોય, સ્ત્રીનું હોય, બાળકનું હોય, કોઈ વખત કોઈનું રૂપ બહુ હોય, ભગવાને એને બહુ રૂપ આપ્યું હોય, બહુ રૂપ આપ્યું હોય, પણ જો એ કદાચ દાઝી જાય, મોઢે જ દાઝી જાય, નાક ઉપર જ દાઝી જાય અને 70% બંધ થઈ જાય તો પછી એ રૂપ કેવું થઈ જાય? એ ચામડી બળેલી કેવી દેખાય? એની અંદર વરું, અરે એની અંદર પરું બધું પાક ને બધું ભરાઈ ગયું હોય અને પછી એ રૂપ કેવું લાગે? પછી જોવું ગમે છે કોઈને? પછી જો, અને જો એની અંદર કોઈને એવો પેલો પતનો રોગ થયો, પત ઝરે, માખો બેહે અને અંદરથી ઈયળો પડે, એવું જો શરીર હળી જાય તો પછી એ રૂપ કેવું લાગે? એવા તો ઇન્ટરનેટ ઉપર સર્ચ કરે ને તો એવા એવા લોકોને રોગ થયેલા હોય છે કે જેના રૂપ પહેલાં આખા જુદી પ્રકારના હોય ને પછી એને રોગ લાગુ પડે ને તો એને કોઈ જોવે ને તો ખાવું ના ભાવે, બેદી ખાવું ના ભાવે. એવા ફોટાઓ ખબર નહીં લોકો ક્રિએટ કરીને મોકલતા હોય કે મૂકતા હોય. એક દિવસ આ છોકરા બતાવતા હતા, મેં કીધું ભાઈ લઈ જા તું અહીંથી, ક્યાંથી લઈ આવ્યો આવું? મને કે સ્વામી જો આવા રોગ થાય, એમ કરીને બતાવતા, આ આવો હતો પહેલાં આ વ્યક્તિ અને આને પછી રોગ થયો તો આવો થઈ ગયો. પણ આવું તો જગતની અંદર બધું વિકૃતિ છે. જે જગતનું રૂપ દેખાય છે વિકૃતિ છે, આવું નિજ મનને પાકું છે, પાકું છે. અને એવા રૂપે તો કેટલાના પ્રાણ લઈ લીધા. જગતના વિકૃત રૂપો જે બળીને રાખ થવાના છે, એ પદાર્થના હોય તોય ભલે, વ્યક્તિના હોય તોય ભલે, એ બધાય એક દિવસ પ્રલય કાળે બધું જ રાખ થવાનું છે. ગમે એટલું રૂપાળું દેખાતું હશે, ચાહે સૃષ્ટિનું કાર્ય હોય, પરમાત્માનું કાર્ય આ જગતનું કેમ ના હોય, કોઈ વ્યક્તિના બાંધેલા મોટા બિલ્ડિંગો કેમ ના હોય, કોઈ વ્યક્તિની પાથરેલી જાજમો ને એના કરેલા રાચ રચીલા કલાત્મક મકાનો કેમ ન હોય, કે પછી કોઈ વ્યક્તિ જન્મેલો હોય, એ પુરુષ હોય કે સ્ત્રી હોય, એ રૂપવતી કે રૂપવાન કેમ ન હોય, બધો જ વિકાર છે. નિજ મનને આ વાતની બહુ પાકી ઘેડ બેસી ગયેલી છે.
મહારાજ કે ઠાવકી જો ગેડ બેહાડી દો ને તો કોઈ દી વાંધો ના આવે. નિષ્કુળાન સ્વામીએ બહુ સરસ કીધું, કોઈ વ્યક્તિમાં જો એના રૂપે કરીને હેત થાય ને, રૂપે કરીને હેત થાય ને, તો સ્વામી કે વિચાર કરવો કે એમાં માલ કયો ભર્યો છે. જે માલ ભર્યો છે જોવો તો પડે ને. કોઈને તમે કૂતરું છે, કૂતરું, એ કૂતરું રૂપાળું બહુ દેખાતું હોય કોઈને, પણ એ કૂતરાની વિષ્ટા કોઈ કોથળીમાં ભરી છે અને અઠવાડિયા સુધી કોથળીમાં વિષ્ટા ભરી અને કોથળી ઉપરથી એકદમ સોનાના તારથી મઢેલી હોય એવી છે અને આપણને કોઈ એક કોથળી આપી જાય તો આપણે રાજી થઈએ? એક એક આ સોનાના તારની કોથળી છે પણ અંદર તો કૂતરાની વિષ્ટા છે, આ મારે તમને ભેટ આપવી છે તો આપણે હું રાજી થઈએ? અડીએ શું કહીએ? બહાર નીકળી જા, લઈને બહાર નીકળ. તો સોનાના તારથી મળેલી કોથળીમાં જેમ કૂતરાની વિષ્ટા ભરેલી હોય એ કોથળી ગમતી નથી એમ યાદ રાખીએ. જગતની અંદર આ દેહરૂપી ઉપરથી દેખાતી રૂપાળી કોથળીની અંદર હાડ, માંસ, મજ્જા, પરુ, મૂત્ર, હાડકા આ જ ભરેલું છે, બીજું કાંઈ ભરેલું નથી. અને નવું કાંઈ નીકળે તો મને કાગળ લખજો કે નવું નીકળ્યું. અહીંયા આગળ કોઈ જગ્યાએ નવું નીકળે? કોઈને બાળી નાખો પછી એનું હાડપિંજર હોય એવા તમે સો હાડપિંજર ભેગા કર્યા હોય તો સો હાડપિંજરમાં ઓળખાય કે આ કોણ છે? હાડપિંજર ખાલી રહ્યું હોય, માણસ બળી ગયો હોય ને હાડપિંજર જો રહ્યું હોય, કે માની લો કે કોઈ જગ્યાએ એને દાટ્યો હોય ને હાડપિંજર રહ્યું, એવા હો હાડપિંજર ભેગા કરો તો એને જોવાય ગમે? જે વ્યક્તિ અતિ રૂપાળી દેખાતી હતી એનું હાડપિંજર અંદર સ્ટ્રક્ચર એક હાડકાનું ઊભું કર્યું છે, ઉપર લપેડા મારી દીધા છે, અહીં નાકના કોકના આમ મોટા નાના નનીવાળા નામ ને તેમ ને એમ ગોઠવી દીધું છે, સમજ્યા ને? અને એની અંદર પછી રૂપ, હવે નાક ગોઠવ્યું હતું ચશ્મા માટે, શાના માટે ગોઠવ્યું હતું? ચશ્મા રે એટલે ગોઠવ્યું હતું. હવે નાકના કારણે રૂપ બદલી જાય છે, નાકના કારણે બદલાય છે. થોડી ક્યાંક આંખો થોડી જુદી પડતી હોય, ક્યાંક થોડી આ પ્રકૃતિ જુદી પડતી હોય, એમ એમ કરીને ભગવાને બધા રૂપ આમ અલગ 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 બ્રહ્માજીએ બનાવી દીધા છે. તેમાં તો જીવ મોહ પામે છે. એ પાછું ગમે એટલું રૂપાળું રૂપ દેખાતું હોય તોય અમુક ઉંમર થાય પછી તો એ રૂપ ઉડી જાય છે. તમે જુઓ ને, લગ્ન કરેલા હોય તો પછી લગ્ન કર્યા હોય ત્યારે તો બે રૂપાળા દેખાતા હોય એકાબીજાને, ત્યારે તો લગ્ન કર્યા હોય, બધું જોયું હોય, સંસ્કાર જોયું, રૂપ જોયું હોય, બધું જોયું હોય, પછી 30-40 વર્ષ થાય ને તે બેમાંથી એકનું મોઢું તો થોડું ફરી જ ગયું હોય, પછી કે હવે તમારો ફોટો મારી બાજુમાં હરખો આવતો નથી, હરખો તમારે છે ને પાવડર બાવડર લગાવીને ઊભું રહેવું, કાળું પીછું પીછું મારીને ઊભું રહેવું. અને જો બાઈનું ફરી ગયું હોય તો ભાઈ કે તારું આવે ખબર નહીં, મોઢું પહેલાં જેવું નહીં રહ્યું, બગડી ગયું. ભાઈ બગડે જ, આ જગતની અંદર કશું કોઈનું સારું રહ્યું નથી તો આપણું ક્યાંથી રહેવાનું, ક્યાંથી રહેવાનું? માટે ભગવાનનો ભક્ત રૂપમાં આસક્ત ન થાય એવું અહીં નિષ્કુળાન સ્વામી કહે છે. નિજ મને પાક્કું કરેલું છે, નિજ મને પાકું કરેલું છે કે રૂપ વિકાર છે, મારે તો એક પરમાત્માનું સ્વરૂપ, ભગવાનનું સ્વરૂપ એવું છે. 16 વર્ષની કિશોર અવસ્થા, એમાં કોઈ દિવસ ફેર પડતો નથી, એ એકના એક જ રહે છે. પીવડા ઘનશ્યામ મહારાજમાં હેત કર્યું હશે, ઠાકોરજી મહારાજમાં હેત કર્યું હશે, હરિકૃષ્ણ મહારાજમાં હેત કર્યું હશે, એ એકનું એક જ રહેશે. એમાં કોઈ દિવસ, એની અંદર જેટલું રૂપે કરીને હેત થાય એટલું કરવું, એમાં જેટલું રૂપ જોઈ જોઈને હેત થાય, આસક્ત જેટલું થવાય એટલું થવું, મરી જવાય ત્યાં સુધી ભગવાનમાં આસક્ત થઈએ તો વાંધો નથી, કારણ કે એ શાશ્વત છે, કારણ કે એ વિકારે રહિત છે, કારણ કે એ કલ્યાણકારી છે. નિજ મને પોતાના હૃદયની અંદર ભગવાનનું રૂપ એટલું બધું ધારી લીધું છે, એટલું બધું ધારી લીધું છે ને એટલે એને હવે આ જગતનું એકેય રૂપ ગમતું નથી, ના ગમે. ભગવાનના સ્વરૂપને ધાર્યા કરીએ, હાલતા ચાલતા ખાતા પીતા. સાને હાવે રાખું છાની મૂર્તિ તમારી મનમાની, સાને હાવે રાખું છાની મૂર્તિ તમારી મનમાની. મૂર્તિ તમારી મન માની,
જેને મનની અંદર ભગવાનની મૂર્તિ ગમી જાય. અને આપણે હવે એ જ કરવાનું છે. આ મહારાજ મળ્યા પછી બીજા બધા રૂપને ગૌણ કરવાના છે અને ભગવાનના સ્વરૂપને પ્રધાન કરવાનું છે. નિજ મનમાં જો ભગવાનનું સ્વરૂપ બેસી ગયું તો પરતક મનનું રૂપરૂપી બાન ક્યારેય નહીં વાગે. નહીં તો પેલો છે ને, એક સુથાર દીવની અંદર લાકડા ગળવા ગયો, તે દીવમાં એ વખતે ફિરંગીનું રાજ, ત્યાં સુથાર લાકડું ઘડતો જાય અને પેલો અંગ્રેજ હતો ને એની ઘરવાળી હતી, ત્યાં સુથારે આટલા બધા ધોળા કોઈ બાઈ ભાઈ જોયેલા નહીં, સમજ્યા ને, કોઈ જોયેલા નહીં. એના કારણે એ બાઈ બાજુ વારે વારે જોયા કરે. આ રૂપ છે ને ખેંચે, રૂપની અંદર એવી તાકાત છે ખેંચે, તે રૂપ ખેંચે, તે આ વારે વારે જોવે. સાહેબ કુ ભૂલ કે બંદે તો ક્યું હો રહા ગંદે. બ્રહ્માનંદ સ્વામી લખ્યું છે, સાહેબ કુ ભૂલ કે બંદે તો ક્યું હો રહા ગંદે. તું ગંદો કેમ થાય છે ભગવાનને ભૂલીને? બહુ સરસ સ્વામીએ લખ્યું છે ત્યાં. સ્વામીએ રૂપ ઉપર લખ્યું છે કે જે રૂપને તું જોવે છે ને એ તો તને મારી નાખશે, એમાં કાંઈ માલ નથી. તે ઓલી બાઈએ અંગ્રેજ પેલા ફિરંગીને કીધું, આ મારી બાજુ ધારી ધારીને જોયા કરે છે. એટલે પેલા ફિરંગીએ કીધું, મેડમ કુ મત દેખના. ગુણાતીતાનંદ સ્વામીના શબ્દો છે, મેડમ મેડમ કો મત દેખના. પણ આનાથી રહેવાય જ નહીં, કારણ કે ભગવાનનું રૂપ મળ્યું નહોતું. તો પાછો બે બીજી વખત જોયું, પેલી બાઈએ ફરી ફરિયાદ કરીને એટલે પેલા એ ફરી કીધું, મેડમ કુ મત દેખના. પણ તોય આનાથી રહેવાયું નહીં. ઘડવા ગયો તો લાકડા ઓલાએ છે ને બે ગરમ ગરમ ચીપિયા ગરમ કર્યા અને ભોકાવી દીધા બે આંખની અંદર. લે હવે જો, કે મેં તને કેટલી વાર કીધું મેડમ કુ મત દેખના, હવે શું જોશે? આંખો ગઈ, હવે શું જોશે? એના કરતા ભગવાનનું રૂપ જોયું હોય, ભગવાનના સ્વરૂપને જોવાની ટેવ પાડી હોય, અરે આ જગતના વિકાર રૂપી રૂપને જોઈ અંત કાળે જો એવા રૂપ યાદ આવશે ને, કલ્યાણ બગડી જશે, જન્મ ખરાબ થઈ જશે. એક ભરતજીને મૃગલાનું રૂપ યાદ આવે અને ભરત જેવા જ્ઞાની પુરુષને જો મૃગલાનો જન્મ આવતો હોય તો આપણે કોણ? ભગવાનની દયાને કૃપા છે કે ભગવાન આપણને અંતકાળે લેવા આવે, પણ આપણી પણ એટલી ફરજ છે કે ભગવાન સિવાયનું બીજું નાખીએ તો નહીં, ડાટો તો મારીએ. ભગવાન રક્ષા કરવા તૈયાર છે પણ ડાટો તો મારીએ. ઓલાને આંખો ફોડી નાખી, હવે શું જોશે? અને અંતકાળે મેં કીધું એમ કે ભરતજીને મૃગલાનું બચ્ચું, ખાલી મૃગલાનું રૂપ જ યાદ આવ્યું, બીજું શું યાદ આવ્યું? મૃગલાનું રૂપ યાદ આવ્યું અને ચાર પગને ટૂંકી પૂંછડીનો ચમત્કાર થઈ ગયો. આવો ચમત્કાર આપણે ના સર્જવો હોય ને તો એવા ડરથી રૂપ ભગવાનનું હૃદયમાં રાખવા માટે પ્રયત્ન કરવો, હૈયાનો હાર કરીને મહારાજને રાખવા. અને એક વાર જે ભગવાનમાં ચોંટી જાય છે એને જગતનું કયું રૂપ એવું છે જેને બંધન કરી શકે? ભગવાનના રૂપમાં જે મોહી ગયો એને આ જગતનું કયું રૂપ એવું છે જે મોહ પમાડે? કારણ કે જીવ પાસે એટલું પ્રમાણ તો છે જ, ખાટી છાશને દૂધપાકનું પ્રમાણ કોઈને કરાવવું પડે છે કે આ ખાટી છાશ ના પીવાય, અત્યારે દૂધપાક પી લેજો કોઈને શીખવાડવું પડે છે? ઓટોમેટિકલી દૂધપાકના વાડકે હાથ જાય છે. એમ જ્યારે ભગવાનનું જે રૂપ છે એ આપણા હૃદયમાં ઠરશે ને ત્યારે આપોઆપ ત્યાં જ હાથ જશે, આપણી નજર ત્યાં જ જશે, બીજે જાય જ નહીં. આપણે વારે વારે જોવાની ઈચ્છા થશે ને તો મહારાજની નાસિકા જોવાની ઈચ્છા થશે, મહારાજના કર્ણ જોવાની ઈચ્છા થશે, મહારાજના કુંડળ જોવાની ઈચ્છા થશે, મહારાજની શિખા જોવાની ઈચ્છા થશે, મહારાજના ગાલ જોવાની ઈચ્છા થશે, મહારાજનું ઉદરના દર્શન થશે, મહારાજની ત્રિવડી જોવાની ઈચ્છા થશે, મહારાજના સાથળ જોવાની ઈચ્છા થશે, મહારાજના ગોઠણ જોવાની ઈચ્છા થશે, મહારાજના જમના સાથળનું ખાપાનું ચિહ્ન જોવાની ઈચ્છા થશે, મહારાજની કુખના તિલ જોવાની ઈચ્છા થશે, મહારાજની ડૂટીની આજુબાજુના તિલને જોવાની ઈચ્છા થશે, મહારાજના સ્તન ઉપરના તિલને જોવાની ઈચ્છા થશે, છાપના ચિહ્નને જોવાની ઈચ્છા થશે, ખભા જોવાની ઈચ્છા થશે,
મહારાજની ખરપડી જોવાની ઈચ્છા થશે, મહારાજની ચીબુક જોવાની ઈચ્છા થશે, દાઢી જોવાની ઈચ્છા થશે, દંડ પંક્તિના દર્શન કરવાની ઈચ્છા થશે, દાઢમાં રહેલા શ્યામ ચિહ્નને જોવાની ઈચ્છા થશે, એમ મહારાજની મૂર્તિની અંદર આપણી વૃત્તિઓ ગૂંચાઈ મેળશે. આપણે શા માટે મહારાજ સિવાય મહારાજની નખમણીમાં રહેલું ચિહ્ન, જમના પગના નખમણીનું ચિહ્ન, મહારાજના એકદમ ઉપડતા તેજસ્વી નખ, એમાંથી નીકળતી અનેક તેજની કિરણો એની વચ્ચે આપણું મન ગૂંચાઈ જશે. મહારાજના 16 ચિહ્નોની ઉર્ધ્વ રેખાની અંદર સતત આમ દોડ્યા કરવાની, ઉપર નીચેની વૃત્તિઓ દોડશે ત્યારે કયું રૂપ જોવાની ઈચ્છા થશે, મહારાજના ચરણમાં રહેલા કળશ, મત્સ્ય, ત્રિકોણ, ગોપદ એ ચિહ્નોની અંદર જ્યારે ગૂંચાશું ત્યારે આપણને બીજું કશું જ જોવાની ઈચ્છા નહીં થાય. ભગવાનનું સ્વરૂપ અલૌકિક છે, અલૌકિક અલૌકિક છે. આ પૃથ્વી ઉપર સહજાનંદ સ્વામી, ભગવાન સ્વામિનારાયણની જેને મૂર્તિ મળી એ ફાવી ગયો, ફાવી ગયો. કયા કયા અવતારની અંદર કે કઈ જગ્યાએ ભગવાનની આખી મૂર્તિનું વર્ણન છે? લોકો આટલા અવતારો થયા છે, એટલા અવતારોમાં કયા અવતારને કઈ જગ્યાએ તિલ હતું ને કયું ચિહ્ન હતું? ચરણના ચિહ્નો છે, બાકી કોઈ કઈ જગ્યાએ બીજા અવતારને ક્યાં તિલ હતું ને ક્યાં ચિહ્ન હતું કોઈ જગ્યાએ વર્ણન મૂર્તિનું હોય તો શાસ્ત્રની અંદર મને ખબર નથી, મને એટલો બધો ઊંડો અભ્યાસ પણ નથી, કદાચ કોઈને મળે તો મને મોકલજો. ભગવાન સ્વામિનારાયણનો ચોક્કસ અભ્યાસ છે કે ભગવાન સ્વામિનારાયણ નંદ પંક્તિના સંતો, એમાં એ પ્રેમાનંદ સ્વામી જેવા ભગવાનની મૂર્તિમાં આસક્ત સંત, જેને ભગવાન વિના રહેવાય નહીં, એને ભગવાનની દાઢની અંદર કેમેરો નાખી દીધો. દાઢની અંદર કેવી રીતે જોયું, કેવી રીતે એને દર્શન કર્યા હશે કલ્પના કરીએ આપણે. ખાલી મોઢાની દાઢમાં કઈ જગ્યાએ ડાગ શ્યામ ચિહ્ન છે એ તો આપણને આપણી દાઢમાં શ્યામ ચિહ્ન હોય ને તોય ખબર ના પડે. પડે ડેન્ટિસ્ટ પાસે જાઓ કે દુખે છે ત્યારે ડોક્ટર કે તમને કાળો ડાઘ છે અહીં, બાકી પોતાની દાઢનો કાળો ડાઘ ખબર ના પડે. પ્રેમાનંદ સ્વામીને પુરુષોત્તમની દાઢમાં શ્યામ ચિહ્ન છે એની ખબર હતી. એ ભગવાનમાં કેટલા મસ્ત હશે. એને એ શા માટે લખ્યું છે? એને મારા ને તમારા માટે વારસો મૂક્યો છે કે આપણે ભગવાનની મૂર્તિમાં ગૂંચવી મેલીએ, આપણા મનને આવે બસ ભગવાનના ચરિત્રરૂપી જાળામાં ગૂંચવી મેલીએ. બહુ તત્વજ્ઞાનની વાતો જો હરખું બુદ્ધિ ને મગજ દોડતું હોય થોડુંક જવું ભગવાનના સ્વરૂપને સમજવા પૂરતું, બાકી તો ભગવાનના ચરિત્રો વાંચી વાંચીને મનને અંદર ગૂંચવી મેલવાનું, ભગવાનના સ્વરૂપને વિશે મનને ગૂંચવી મેળવાનું. નિજ મને આવું કર્યું છે, નિજ મન આવું સમજ્યું છે, આપણા નિજ મન દ્વારા આપણે સમજવાનું છે. મારા નંદ પંક્તિની માઓએ મારી માટે ભગવાનના સ્વરૂપના આટલા બધા વર્ણન લખ્યા, આટલા બધા વર્ણન લખ્યા, આખી ચેષ્ટા લખી, ભગવાનની મૂર્તિમાં કેમ ના ગૂંચવાઈએ, ચેષ્ટા લખી. આજે સંતોએ ચેષ્ટાના વિડીયો બનાવ્યા જીવોના કલ્યાણને અર્થે કેટલી મહેનત કરીને, અને આપણે ભગવાનની મૂર્તિમાં ના ગૂંચાઈએ ને ભગવાનની મૂર્તિમાં ના ખેંચીએ ને રૂપમાં ના ખેંચાઈએ તો હવે વાંક આપણો છે. તિલચિહ્નોના વિડીયો બનાવ્યા આપણા માટે, હવે આપણે જો ન ગૂંચાઈએ તો મારો ને તમારો દોષ છે. આનાથી વધારે ભગવાન હવે આપણને કયો યોગ આપે, આનાથી વધારે ભગવાન હવે આપણને શું બળ આપે, આનાથી વધારે મહારાજ આપણા માટે શું આયોજન કરે. આ છેલ્લામાં છેલ્લું આયોજન છે, આ છેલ્લામાં છેલ્લું આપણા માટે ભગવાનમાં ચોંટવા માટેના સાધનો મહારાજે આપણને દીધા છે. આમાં ચોંટ્યા તો ચોંટ્યા, આમાં રહી ગયા તો રહી ગયા. આનાથી સરળ, આનાથી સહેલું હવે મહારાજ આપણા માટે શું રચે, મહારાજના મુખ તો આપણા માટે શું રચે. નિજ મન આવું વિચારીને ભગવાનના સ્વરૂપને વિશે જોડાયેલો રહે છે. એને શું કર્યું, હૃદયમાં ભગવાન ધારી લીધા, સિંહ આવે એટલે બકરા બધા ભાગે, હરના બધા ભાગે, એમ ભગવાન આવ્યા. રૂપ હૃદયની અંદર ભગવાન આવ્યા, રામનું રૂપ આવ્યું એટલે કે ભગવાનનું રૂપ આવ્યું એટલે એને કરીને બાકી બધા ઉપરથી પ્રીતિ તૂટી ગઈ છે. ગંધવતી જે પૃથ્વી ચડે નતા પરચિત, ગંધ માહાર ગોવિંદના નિર્મળ પરિમલ પરપ્રીત. ગંધવતી જે પૃથ્વી, ગંધ આવે શબ્દ,
સ્પર્શ અને રૂપ આ ત્રણના બાણને નિજ મને આવા વિચારોથી તોડી નાખ્યા છે, પરતક મનના બાણને. હવે આવે છે ગંધરૂપી બાણ, જે પરતક મને નિજ મન ઉપર છોડ્યું છે. નિજ મને એમ વિચાર કર્યો કે આ ગંધ છે એ પૃથ્વીનો વિકાર છે, ગંધ છે પૃથ્વીનો વિકાર છે. જ્યાં ગંધ છે ત્યાં પૃથ્વી તત્વ છે. એની ઉપર ચિત્ત ના ચડ્યું. કેમ? કારણ કે ગંધ એને કયો ગમે છે? ગંધમાં હાર ગોવિંદના નિર્મળ પરિમલ પરપ્રીત. એને ગંધ ગમે છે ખરો, પણ ગંધ કયો ગમે છે? ભગવાનના સુગંધ ગમે છે. ભગવાનને ચડેલા પુષ્પના હારનો સુગંધ ગમે છે, ભગવાનને ચડેલા અત્તરનો સુગંધ ગમે છે, પણ જગતની સુગંધ એને ગમતી નથી. ઘણા લોકો એટલા બધા ફુવારો છાંટીને આવે, એટલો બધો ફુવારો છાંટીને આવે, આપણને લાગે આ ફુવારાથી જ નાતો હશે કે શું, એટલો બધો છાંટે. કેમ છાંટવો પડે? સેન્ટ ને બધું કેમ છાંટવું પડે એટલું બધું? તો કે બોડી શરીર ગંધાય નહીં એટલે. એટલે એટલી તો વાત નક્કી કે આ મળેલું છે ગંધવાળું છે, એકદમ આ મળેલું છે ગંધવાળું છે. ને હાબુથી હવાર નવડાવો ને તોય બપોરે ગંધ આવે, બપોરે ગંધ આવે, બોલો. એટલું ખરાબમાં ખરાબ દુર્ગંધવાળું આ શરીર છે. એકલી દુર્ગંધ છે આ શરીરમાં, એકલી દુર્ગંધ છે. આની દુર્ગંધને જો વિચાર કરીએ ને તો આની જોડે ખાલી કામ લેવા પૂરતું કામ થાય કે ભાઈ આનાથી ભજન કરવાનું છે, આનાથી કાંઈ સત્સંગની સેવા કરવાની છે, બાકી આમાં કઈ માલ છે? બધી જ જગ્યાએ દુર્ગંધ જ મૂક્યો છે આ શરીરમાં, બોલો. જ્યાં જો ત્યાં દુર્ગંધ મૂક્યો છે. બધી જ જગ્યાએ માણસને કંઈ ઘસવું પડે ત્યારે હરખો રે, ત્યારે હરખું લાગે. જો ઘસે ના તો હરખું લાગે. આ જો ના દાઢી વાળ બધું, અમે તો સાધુ છીએ પણ ગૃહસ્થાશ્રમમાં બધાને ઉતારવું પડે, હરખું રાખવું પડે. હવે જો એને ઉતારે નહીં કાંઈ નહીં તો એવું ભૂંડું લાગે કે ના પૂછો વાત. બધી જગ્યાએ કંઈક ઘસવું જ પડે, હાબુ ઘસવો પડે, બીજો પદાર્થ ઘસવો પડે, સેન્ડ છાંટવો પડે, પાવડર નાખવો પડે, પાવડર ચોપડવો પડે, કંઈક ને કંઈક એને કંઈક કર્યા જ કરવું પડે. પણ આવું તો કાંઈ હોતું હશે કે હવાર આજ બપોરે એને કર્યા કરીએ તોય પાછું હતું એવું? હવારમાં કર્યું હોય ત્યાં બપોર તો એવું ને એવું જ. એની અંદર કોઈ જગ્યાએ હરખું ના રે, બોલો. કાંઈ ના કરો, કામ કશું નહીં. વરી ઇન્ડિયામાં તો સમજો કે ખેતરે કામ કરવા ગયા હોય તો શરીરમાં પરસેવો થાય ને કેટલું કામ કરે એટલે પછી એનું તો હાવ શરીર એ લાગે. પર્વતભાઈ આવે કેમ સભામાં બધાએ ના કાઢાય રૂમાલ દઈ દીધા, હવે એવું થાય. પણ અહીં અમેરિકાની અંદર બધું એસીમાં બેહીને કામ કરતા હોય ને તોય સેન્ડ છાંટવા પડે. હવે એવા ભંગાર શરીરમાં મને ને તમને હેત હોય, આપણામાં હેત હોય, બીજાનામાં હેત હોય, આ બધુંય આપણું અજ્ઞાન નહીં તો આપણી મૂર્ખામી નહીં, અજ્ઞાન નહીં. આનાથી વધારે વરી આપણી મૂર્ખામી હોય કંઈ, જાણવા છતાં રોજના અનુભવ હોવા છતાં પણ આપણે ભૂલા પડીએ. આનાથી વધારે ભગવાનની માયાનું જોર કયું હોય? આનાથી વધારે મોહ કયો હોય? આનાથી વધારે આપણી અણહમજન શું હોય? આપણને લાગે હું સમજણવાળો છું ત્યારે આટલું જ વિચારું, નિજાત્માનમ બ્રહ્મરૂપમ દિવસમાં કેટલી વાર યાદ આવે છે? નિજાત્માનમ બ્રહ્મરૂપમ દેહત્રય વિલક્ષણમ આ સ્વામી ગુણાતીતાનંદ સ્વામીને વાલમ વાલો શ્લોક, શ્રીજી મહારાજે જે શ્લોક ઉપર આપણને ભક્તિ કરવાનો અધિકાર આપ્યો છે એ વાતની ભૂમિકા આપણા જીવનમાં હવારથી આ સુધી કેટલી વાર યાદ આવે છે? એટલે આપણને ખબર પડી જાય કે આપણે કેટલા પાણીમાં છીએ, આપણે કેટલો આ સત્સંગને સમજ્યા છીએ. નિજાત માનમ બ્રહ્મરૂપમ થઈને આપણે પુરુષોત્તમની ઉપાસના કરીએ છીએ, કેટલી વાર કરીએ છીએ. અહીં કહે છે કે ગંધ ફક્ત ગમે છે ભગવાનને ચડેલા પુષ્પનો, બાકી બધા ગંધ છે ને એ તો એને ગમતા નથી, બાકી બધા ગંધ એને ઝેર જેવા લાગે છે. ઘણા લોકો એટલું બધું છાંટે, એટલું બધું છાંટે ને કે ના પૂછો વાત. અને પછી ઘણાને એવી ટેવ હોય, ઘણાને એવી ટેવ હોય તે પેલો છાંટે ને તે છાંટે એની બાજુમાં બેઠા રહે, પર ગંધીલા. સમજ્યા તમે? પર ગંધીલા ના થાવું, આવું મોટા સાધુઓ કહેતા પહેલા એવું છે. પારકું રૂપ અને પર ગંધીલા બેથી દૂર રહેવું, એની અંદર ક્યારેય પણ સુખ થાય નહીં એવું છે. એટલે એ હવે એની ગંધ લેવા માટે એની પાછળ પાછળ જ ફરેલો,
હવે એને ભગવાનનું રૂપ ને ભગવાનનો ગંધ તો ભૂલાઈ જ ગયો. આવા ગંધની અંદર આસક્ત કેટલા હશે, કેટલા બધા ગંધની અંદર આસક્ત હશે. માટે ભગવાનને ચડેલા પુષ્પનો સુગંધ લઈએ, ભગવાનને ચડેલું અત્તર હોય એનો સુગંધ લઈએ. ગંધ જોઈએ છે તો એટલે એને બીજી ગંધ ગમે જ નહીં, બીજી ગંધ જ ના ગમે. બોલો, આ ડુંગળી લસણ ના ખાતા હોઈએ ને આપણે, એટલે આપણે કોઈ ડુંગળી લસણવાળાના ઘરમાં જો ઘરી ગયા કોઈ કારણસર, પધરામણી કરવા કે એવું અમારે જવાનું થયું કે તમારે ક્યારેક કંઈ પ્રસંગોપાત જવાનું થયું, તો અંદર ઊભા ના રહી શકીએ. આપણે ઊભા ના રહી શકીએ, ભાગવું પડે, ભાગવું પડે. અમારે એક વખત એક જગ્યાએ પધરામણીએ જવાનું થયું, બહાર સ્નો એટલો બધો અને બહાર ક્યાંય સાફ સફાઈ નહીં, માંડ માંડ તો પધરામણી કરવા ગયા ઓલા ભગત જોડે. હવે એને ખબર નહીં કે આ ઘરની અંદર આવું હશે. પેલા કીધું ભાઈ સાધુ આવે ને ઠાકોરજી આવે મારે ઘેર પધરામણી કરાવજો, લઈ ગયા. પણ ઠાકોરજીને પધરાવ્યા ને એક ઘડી ઊભું ના રહેવાયું અમારથી. સીધું જય સદ ગુરુસ્વામી આ અવસર કરુણાનિધિ કરુણા બહુ કીધી કરીને ભાગ્યા, કારણ કે એની દિવાલોમાં ગંધ કરી ગયેલી. બોલો, દિવાલોમાં ગંધ. પણ જે હજુ દેડકા જેવો ભગત હોય, સત્સંગની અંદર રહેતો હોય, પણ હવે એના જ ઘરમાં ડુંગળીવાળી ખીચડીને લસણવાળા ઢેબરા થતા હોય તો એને શું ગંધ આવે. ઘણાય ભગવાનના ભગત હજુ ગુણબુદ્ધિવાળા હોય ને તો એના ઘરમાં હજુ આમ જ હાલતું હોય બધું. હા, આમ ભગત કહેવાતા હોય, પણ એવા તો કેટલાય ભગવાન સ્વામિનારાયણના આશ્રિત ગણાતા હશે એવા હશે કે જેને કાચો સત્સંગ હોય ને, બધે હોય ભગવાન સ્વામિનારાયણને ત્યાંય હોય, તે વૈષ્ણવ હોય એનાથી થોડા ડુંગળી લસણ ખવાય, પણ એને ત્યાંય ખાવાવાળા હોય. કોઈ જૈન ધર્મમાં હોય તો ત્યાં પણ ચુસ્તતા છે, છતાં પણ કોઈ ખાવાવાળા હોય ના હોય એવું કંઈ નહીં, બધા ધર્મોની અંદર બધે હોય. પણ કહેવાનો અર્થ એ છે કે જેને ભગવાનને ચડેલું જ જે છે પુષ્પ ને અત્તર એ જ ગમે ને બીજું કંઈ ગમે નહીં. નિજ મને ભગવાનને ચડેલા જે પુષ્પના હાર છે એની સુગંધ લઈને એ નિર્મળ ગંધ એને ગમે છે, નિર્ગુણ ગંધ એને ગમે છે, દોષ રહિત એવો સુગંધ ગમે છે. બાકી ભગવાનને સંબંધ વિનાનો જે કોઈ ગંધ છે, કોઈ પણ છાંટેલો હોય, આપણે છાંટતા હોય કે બીજાએ છાંટેલો હોય, એ કંઈ પણ છે એ બધું જ નિર્મળ અને નિર્ગુણ નથી, એ વિષય છે, આપણને જગતમાં બાંધવા વાળો છે. માટે ભગવાનના ભક્તએ પણ તમારે સમાજની અંદર રહેવાનું હોય, તમારે લોકમાં રહેવાનું હોય, મળતું રાખવું પડે, તમારે અમારી જેમ બધી રીતે વૈરાગ્યવાળા ના રહેવાય, અમારી જેમ જથ્થર વથ્થર ના રહેવાય, તમારે હરખા વ્યવસ્થિત ઇસ્ત્રીવાળા કપડાંય પહેરવા પડે. લગ્ન પ્રસંગોમાં જાઓ તો જે છાંટવું પડે છાંટવું પડે, જે પહેરવું પડે પહેરવું પડે, પરંતુ ભગવાનનું પ્રસાદીનું કરીને, ભગવાનના સંબંધે કરીને. તમે કોઈ પણ વસ્તુ લાવ્યા એને પહેલાં ભગવાનને ટચ કરો, ભગવાન જે આપણાથી વપરાય એવું હોય એ પાછું ધર્મમાં રહીને ભગવાનને પ્રસાદીનું કરો. એ એ અત્તર હોય તો ભગવાનને પહેલાં લગાવો, બધે ભગવાનને વાઘા, તમે ઘરે સિંહાસનની મૂર્તિ હોય ઘનશ્યામ મહારાજ એના વાઘા ઉપર લગાવો એ અત્તર, પછી એ અત્તરને ત્યાં એ પૂમડું લઈ એ બધું અત્તરની શીશી આખી પ્રસાદીની કરો, અને પછી એ અત્તર તમે કોઈ પ્રસંગમાં જાઓ છો, ઓફિસે જાઓ છો, તમારે રોજ જે રીતે રહેવું ઘટે એ રીતે સંસારમાં રહો. અમારી કોઈ ના નથી, શાસ્ત્રની ના નથી, એવું કહેવાય પણ નહીં, યુગ પણ એવો નથી, પરંતુ જે કાંઈ આપણે ઉપયોગમાં લઈએ એ ભગવાનનું પ્રસાદીનું કરીને લઈએ. હા, આની અંદર પણ મેં કીધું ને, એમાં બધી વસ્તુમાં વિવેક છે. ગોપાળન સ્વામી ત્યાં સુધી કહે છે, પંચ વિષય હોય, ભગવાન સંબંધી હોય તો પણ હું અતિશય ભોગવીશ તો ભગવાનનો મારી પર કુરાજીપો થશે, આવી સમજણ સહિત પાછું રાખવું પડે. પણ એ બહુ ઊંચી સમજણ ને જુદી સમજણ છે. પણ તમારે તેટલું રખાય કે ભગવાનનું પ્રસાદીનું કરી જે ઉપયોગમાં લઈએ, ભગવાનનું પ્રસાદીનું કરીને, ભગવાનનું પ્રસાદીનું કરીને બીજા બધા વિષયો જે એ સંબંધી જે વિષય છે એમાંથી નિર્વિકાર થવા માટે હું આનો ઉપયોગ કરું છું. એવી રીતે જો સુગંધને લે તો એ સુગંધને જીતે છે. નિજ મને ચાર બાન પરતક મનના મરોડી નાખ્યા છે, સ્પર્શ શબ્દ રૂપ અને ગંધ, આ ચાર બાનને મરોડ્યા છે. હજુ આવતીકાલે રસરૂપી બાનને પણ નિજ મન મરોડશે, એને પણ તોડશે. કેવી રીતે તોડે છે, આગળ પરતક મનના શું પ્રહારો થાય છે એના વિશે આપણે આગળ સમજીશું. અત્યારે 60 કડી અહીં પૂર્ણ થઈ છે. ઘનશ્યામ મહારાજની જે, શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્મ આત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે શ્રી ઘનશ્યામ.